સાથે ગુજરાત ઇન્ડિયા અને કેનેડાના ઇંગ્લિશ હિન્દી પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું ફોરમ મહેતા અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં આર્મી ડેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં સેનાના જવાનોની કરી પ્રશંસા અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા બેભાન અવસ્થામાં અમદાવાદથી મળી આવ્યા. ભારતમાં 1 જુલાઈથી આધાર વેરિફિકેશનમાં ફેસ ઓથેન્ટિકેશનને પણ એક સિક્યોરિટી ફીચરની જેમ જોડવામાં આવશે અને સેનાએ અલગ અલગ ઘટનાઓમાં એક મેજર સમેત 4 પાકિસ્તાની સૈનિક અને જેઈએમના 5 આતંકવાદીઓને ઠાર કર્યા. કેનેડામાં સોફ્ટવુડ લંબર પર યુએસ માટે બ્રિટિશ કોલંબિયાના સ્પેશિયલ એન્વોય ડેવિડ એમેસનની નિમણૂક ખતમ થઈ જશે અને કબેક સિટીની પાસેના વિસ્તારોથી વીકેન્ડ ફ્રેડિંગ બાદ 40 ઘરોને ખાલી કરવામાં આવ્યા. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. વેલકમ ટુ ધ ફીલ્ડ ફ્રેશ સુપરમાર્કેટ. One stop shop for fresh vegetables, fruits, bakery products, Indian and Chinese grocery, and much more. Visit us today at 5661 Steeles Avenue East in Scarborough, major intersection Steeles and Middlefield. Check out our weekly flyers. Field Fresh Supermarket, always fresh. Indian Times Daily par aapnu swagat chhe ane Gujarat na 10 mukhya samachar chhe. આર્મી ડેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા. તેમણે શહેરના રેસકોર્સ મેદાનમાં શહીદ જવાનોને યાદ કરી સલામી આપી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ભારતની સેના સીમાડે જાગે છે ત્યારે આપણે નિરાંતનો શ્વાસ લઈએ છીએ. માતૃભૂમિ પ્રત્યે જાન ન્યોછાવર કરનારા જવાનોનું સન્માન કરીએ કેટલું ઓછું પડે. તો આ સાથે જ આગામી બજેટ પર સીએમ રૂપાણીએ કહ્યું કે દરેક વર્ગને ધ્યાનમાં રાખીને પ્રજાલક્ષી બજેટ બનાવવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા ગઈકાલ સવારથી જ ગાયબ થઈ ગયા હતા, જે આશરે 11 કલાક બાદ મળી આવ્યા. તેઓ અમદાવાદથી બેભાન અવસ્થામાં મળી આવ્યા. તોગડિયાને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય આદિજાતિ મંત્રી અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમના નિવાસ સ્થાને સતત ધમકી ભર્યા ફોન આવી રહ્યા છે. ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાને ધમકી ભર્યા ફોન આવતા તેમણે આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. વડોદરામાં હાલ 2000 કરોડનું આવાસ કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં વડોદરાના મેયર ભારત ડાંગર અને કમિશનર વિનોદ રાવની સંડોવણી હોવાનું ઉજાગર થયું છે. હાલ આ મુદ્દે તપાસ ચાલી રહી છે અને કોન્ટ્રાક્ટરોના નિકટના સૂત્રો આ તપાસ નર્યો દેખાવ કરી રહ્યા છે, જેથી તપાસ પ્રક્રિયા પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા, જ્યાં જિલ્લા બીજેપી દ્વારા તેમને સાકરથી તોલવામાં આવ્યા. સાકર તુલા બાદ 80 કિલો સાકર મંદિરમાં આવતા યાત્રિકોને પ્રસાદ રૂપે આપવામાં આવ્યું. અમરેલીમાં વન વિભાગની પરવાનગી વગર લાંચ શો રાખવામાં આવ્યો. આ બાબતે જ્યારે વન વિભાગના અધિકારીઓ પૂછપરછ કરી તો તેમના પર અમુક માથામારી તત્વોએ હુમલો કર્યો, જેને 14 વનકર્મીએ હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી, જેમણે 1 શખ્સની ધરપકડ કરી લીધી છે. રાજ્ય સરકારના સ્કૂલ ફી નિર્ધારણ કાયદા મુદ્દે હાઈકોર્ટે સ્કૂલ સંચાલકોને રાહત ન આપતા સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો, જેને જોતા હવે ખાનગી સ્કૂલના સંચાલક મંડળોએ સુપ્રીમમાં પિટિશન કરી છે. એવામાં અમુક શાળાઓએ તો પરિજનોને પત્ર લખીને કહ્યું છે કે ફી ઘટશે તો સુવિધાઓ પણ બંધ કરવામાં આવશે. વીએચપીના નેતા પ્રવીણ તોગડિયા ગાયબ થતા તેમના સમર્થકોએ રાજ્યમાં વિવિધ ઠેકાણે વિરોધ પ્રદર્શન કર્યા. રસ્તા રોકો આંદોલન કરતા અમુક કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ પણ કરી. ગીરના ગાઢ જંગલોમાં ખૂંખાર વન્ય પ્રાણીઓનું સામ્રાજ્ય છે. આ પ્રાણીઓ ગમે ત્યારે ખોરાકની શોધવા માનવ વસ્તીમાં આવી ચડી છે. ખાસ કરીને જંગલની પાસેના ખેતરોમાં સિંહ અને વાઘ તેમજ દીપડા સરળતાથી જોવા મળે છે. જો કે ખેડૂતોની આ સમસ્યાને જોતા વન વિભાગે તેમને ખેતરમાં માંચડા બનાવી આપ્યા છે. નવસારીના માસ્તામાં મધ્યાહન ભોજન યોજનાના મદદનીશોને પગાર ન ચૂકવવાની મુદ્દે કોંગ્રેસના નેતૃત્વમાં દેખાવ કરવામાં આવ્યા અને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવીને સમસ્યાના નિરાકરણની અપીલ કરી અન્યથા ઉગ્ર આંદોલન માટે તૈયાર રહેવાની ચીમકી આપી છે. અમારી સાથે બની રહો. ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. A team of highly professional accountants, we deliver quality and immeasurable assistance to our clients. Accountant.
For Canada audit assistance and your business loans, the only name you can trust. A professional accountant always makes a difference. For more information, call us at 416-741-0801 or visit us at scansaccountants.com. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. 1 જુલાઈથી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા આધાર વેરિફિકેશનમાં ફેસ ઓથેન્ટિકેશનને પણ એક સિક્યોરિટી ફીચરની જેમ જોડવામાં આવશે. આ નવા ફીચરથી એ લોકોને સરળતા પડશે જેમને ફિંગરપ્રિન્ટ્સ અને ઇરીસથી ઓથેન્ટિકેશનમાં પરેશાની આવે છે. સેનાએ અલગ અલગ ઘટનાઓમાં એક મેજર સમેત 4 પાકિસ્તાની સૈનિક અને જેઈએમના 5 આતંકવાદીઓને ઠાર કર્યા. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે પહેલેથી જ ચેતવ્યા હતા કે જો પાકિસ્તાને સીમા પાર આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ ના કર્યું તો તેઓ સેનાની તાકાતથી બરોબરનો પાઠ ભણાવશે. લીડિંગ એટર્ની જનરલ કે વેણુગોપાલે કહ્યું કે સોમવારે થયેલ તમામ જજોની મુલાકાત બાદ સુપ્રીમ કોર્ટમાં આવેલ સંકટ ઉકેલવામાં આવ્યું છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર સીધો પ્રહાર કરતા 4 સૌથી વરિષ્ઠ જજોએ સાર્વજનિક રૂપે શીર્ષ કોર્ટની ફંક્શનિંગ પર સવાલ ઉઠાવ્યા હતા, જેમાં એલોકેશન ઓફ કેસીસ પણ સામેલ છે. સોમવારે દેશભરમાં 70મો સેના દિવસ મનાવવામાં આવ્યો, જેમાં દિગ્ગજ રાજનેતાઓ અને પ્રસિદ્ધ હસ્તીઓએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ નરેન્દ્ર મોદીએ દેશને સર્વોપરી રાખનારા સૈનિકોની પ્રશંસા કરી. ચીને ભારતીય સેનાધ્યક્ષ બિપિન રાવતના એક નિવેદન પર પોતાનો રોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આવા પ્રકારે અનકન્સ્ટ્રક્ટિવ વક્તવ્ય શાંતિના સંદેશથી વિપરીત છે અને નુકસાનદાયક પણ છે. રાવતે કહ્યું હતું કે ભારતે પોતાનું ધ્યાન પાકિસ્તાન સાથે જોડાયેલ પોતાની વેસ્ટર્ન બોર્ડરથી હટાવી ચીન સાથે જોડાયેલ નોર્થન ફોર્ટિયર પર લગાવવું જોઈએ. પોતાના ડિપ્લોમેટિક ટાઈઝના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પોતાના સંબંધોને વધુ સશક્ત કરવા માટે ભારત અને ઇઝરાયેલે આતંકવાદ વિરુદ્ધ સાથે લડવાનું પ્રણ લીધું છે. પીએમ નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલી કંપનીઓને ડિફેન્સ સેક્ટરના લિબરલાઇઝ્ડ FDI રેજિમનો લાભ લેવા માટે આમંત્રણ આપ્યું. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય વર્કિંગ પ્રેસિડેન્ટ પ્રવીણ તોગડિયાને અમદાવાદની એક હોસ્પિટલમાં બેહોશ અવસ્થામાં લાવવામાં આવ્યા. આ પહેલા તેઓ ગુમ થયા છે તેવી ફરિયાદ થઈ હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પંજાબ સરકારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સાથે એક MOU સાઈન કર્યો છે. આ રાજ્યમાં બાયોગેસ અને CNG પ્લાન્ટ સ્થાપિત કરવા માટે છે, જેથી સ્ટ્રો બર્નિંગનો એક સ્થાયી સમાધાન શોધી શકાય, જે એન્વાયરમેન્ટ માટે ખૂબ મોટી ચિંતા છે. સાઉથ આફ્રિકામાં થઈ રહેલી બીજી ટેસ્ટ મેચના 3રા દિવસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર શતક બનાવ્યું, પરંતુ સાઉથ આફ્રિકાએ એ દિવસનો ખેલ ખતમ થવા સુધી 90/2 સ્કોર બનાવી પોતાની પકડ મજબૂત બનાવી. કોહલીએ 153 રનની જોરદાર પારી રમી અને સાઉથ આફ્રિકાએ ભારતને લંચ બાદ 307 રનોમાં ઓલ આઉટ કરી 118 રનની સિદ્ધિ મેળવી. માયથોલોજીકલ ફિક્શન ટાઇટલ્સના માસ્ટર અમિત ત્રિપાઠીએ સંજય લીલા ભણસાળીની આવનારી વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે આ રાજપૂતોની શૌર્યની ગાથા છે અને ભારતની સંસ્કૃતિને સારી રીતે દેખાડે છે. અમારી સાથે બની રહો, કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને કેનેડાના 10 મુખ્ય સમાચાર છે. સોફ્ટવુડ લંબર પર US માટે બ્રિટિશ કોલંબિયાના સ્પેશિયલ એન્વોય ડેવિડ એમર્સનની નિમણૂક ખતમ થવા જઈ રહી છે. પ્રેમિયર જ્હોન ફોર્ગને કહ્યું કે એમર્સનનો અનુભવ તેમના માટે ખૂબ અણમોલ છે, પરંતુ હાલ ટ્રેડ ઇસ્યુનો આ મામલો કોર્ટમાં જવાનો છે, તેથી તેમને એક્સપર્ટાઇઝની જરૂર પડવાની નથી. કબીક સિટીની પાસેના વિસ્તારોથી વીકેન્ડ ફ્લડિંગ બાદ 40 ઘરોને ખાલી કરવામાં આવ્યા અને અધિકારીઓએ ચેતવણી આપી છે કે વધુ લોકોને સુરક્ષિત કાઢવામાં આવશે. સેન્ટ ચાર્લ્સ રિવરમાં જમા થયેલા બરફને તોડવા માટે ભારે ઇક્વિપમેન્ટ્સ મંગાવવામાં આવ્યા છે, જેને આ ફ્લડિંગ માટે જવાબદાર ગણવામાં આવે છે. ફેડરલ અને ઓન્ટેરિયો સરકારે કેનેડિયન ઓટોમોટિવ પાર્ટ્સ મેકર લિનામાર કોર્પોરેશન માટે $100 મિલિયન સંયુક્ત અનુદાનની ઘોષણા કરી છે, જેથી તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીસ વિકસિત કરી શકે.
ઇકોનોમિક ડેવલપમેન્ટ મિનિસ્ટર નવદીપ બેન્સે કહ્યું કે કેનેડામાં રોકાણ માત્ર દેશ માટે નહીં પરંતુ યુએસ માટે પણ લાભદાયક નીવડશે. કબેક પ્રોવિન્શિયલ પોલીસ પોતાના કોલ્ડ કેસ સ્કવોડમાં અધિકારીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવા માંગે છે. ફોર્સ આ 5 સદસ્યની યુનિટમાં 25 વધુ કર્મચારીઓને જોડવાની ઈચ્છા રાખે છે અને મહિલાઓ તથા બાળકો સાથે જોડાયેલ વણ ઉકેલ્યા કેસીસ પર ધ્યાન આપવા માંગે છે. નોર્થ કોરિયા જેવા દેશથી તેમની તરફ ન્યુક્લિયર મિસાઇલ આવવાની શક્યતા છે. કેનેડિયન ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટીના દિમાગમાં આ વિચારધારા છે જ નહીં. સરકારની ઇમરજન્સી ટ્રેનિંગ આપનાર એક કંપનીના પ્રેસિડેન્ટ ડેરિલ કલીએ વીકેન્ડ હવાઈ મામલાના સંદર્ભમાં કહ્યું કે તેમની પાસે એવી કોઈ સિસ્ટમ નથી તો ભૂલ કરવાનો સવાલ જ થતો નથી. એલ્બર્ટા અને સસ્કેચવાન પોતાના ટ્રેડ ઇસ્યુઝને ઉકેલવા માટે 31 જનવરીના મળવાના છે, પરંતુ એલ્બર્ટાનું કહેવું છે કે ત્યાં સુધી લાયસન્સ પ્લેટના મામલાને ઉકેલવા માટે ખૂબ મોડું થઈ જશે. એલ્બર્ટાના ઇકોનોમિક ડેવલપમેન્ટ મિનિસ્ટર ડેરન બેલેસે કહ્યું કે તેના પર ફેસલો થવાનો છે અને દંડ નક્કી કરવામાં આવશે જે સસ્કેચવાનને ભરવાનું રહેશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ગ્લોબલ ઇકોનોમીમાં સુધાર લાવવા માટે ચાઇનાને પોતાના ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ રિસ્ટ્રિક્શન્સના પ્રતિબંધોની સમીક્ષા કરવી જોઈએ. તેમને પોતાના ટ્રેડિંગ પાર્ટનર્સથી તેના માટે નિંદાનો શિકાર થવો પડે છે, તેથી તેમને તેના પર મુક્ત મને વિચાર કરવો જોઈએ. કતરે એ વાતને નકાર આપ્યો છે કે તેમના ફાઇટર જેટ્સ યુએઈના એક પેસેન્જર પ્લેનના માર્ગમાં આવ્યા હતા. યુએઈના સિવિલ એવિએશન ઓથોરિટીઝ પોતાના કતારી કાઉન્ટર પાર્ટને જણાવ્યું હતું કે આવું બીજી વાર થયું છે કે કતરના ફાઇટર જેટ્સને એક કોમર્શિયલ એમિરેતી એરલાઇનનો માર્ગ અટકાવ્યો, જો કે તે પોતાના રેગ્યુલર શેડ્યુલ રૂટથી જઈ રહ્યો હતો. એવું કહેવામાં આવે છે કે રશિયાના વર્તમાન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન 2018માં પોતાના તમામ પ્રતિદ્વંદીઓને ખૂબ પાછળ મૂકીને ફરીથી પ્રેસિડેન્શિયલ રેસ જીતી જશે. એક સર્વેમાં 67% રશિયન સિટીઝન્સે વોટિંગ કરી હતી, જેમાંથી 81.1% પુતિનનું સમર્થન કરવાની વાત કહી. લેબેનનના પ્રાઇમ મિનિસ્ટર સાદ હરીરીએ લેબેનીઝ પોલિટિકલ પાર્ટીઝને આગ્રહ કર્યો છે કે તેઓ રિજનલ વિવાદોથી દૂર રહે. યુએઈના નવા એમ્બેસીનો પાયો નાખ્યા બાદ હરીરીએ કહ્યું કે તેઓ ફરીથી વર્ણવા ઈચ્છે છે કે અરબ દેશો માટે આ ખૂબ જરૂરી છે કે તેઓ પરસ્પર ભાઈબંધીથી રહે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ કન્નડન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. When you are buying or selling a house or a business, you need proper guidance. We at JP Mellon Law Firm have the knowledge and the expertise to help you close your transaction hassle-free. For all your real estate needs, give us a call. When you are buying or selling a house or a business, you need proper guidance. We at JP Mellon Law Firm have the knowledge and the expertise to help you close your transaction hassle-free. For all your real estate needs, give us a call. The makers of Padmavat threw front page advertisement in newspapers on Monday listed disclaimers clarifying that it never had dream sequence featuring Alauddin Khilji and Rani Padmavati and that it is a movie every Indian will be proud of. The ad comes a day after the controversial movie's producers Bhansali Productions and Viacom 18 Motion Pictures officially announced that the film will hit the screens on January 25th with due modifications suggested by the CBFC. Padmavat is a film that every India will be proud of. Please visit your nearest theatre on January 25 to experience it yourself. The makers have stated at the end of the ad, which has the movie poster featuring lead actress Deepika Padukone on the flip side. The following are the points clarified by the makers of the Sanjula Bhansali directorial are: the film Padmavat is based on the epic Padmavat by Sufi poet Malik Muhammad Jaisi, which is a revolved work of fiction. The film doesn't have and never had a dream sequence between Alauddin Khilji and Rani Padmavati. We have made this film as an ode to the famed valor, legacy and courage of Rajputs. The film portrays Rani Padmavati with utmost respect and doesn't tarnish her repute or misrepresent her character in any manner. The film has been cleared with only 5 modifications by the CBFC and is officially approved for release in India with a US certificate. There are no further cuts or modifications to the film.
Immigration Terminal, the specialist for visitor visa, student visa, business immigration, family sponsorship, work permits, PNP programs, live-in caregivers and LMIA applications. Highly experienced in cases involving criminal or medical admissibility and previously refused or misrepresentation cases. Call 416-675-5666 in Ontario or 778-927-3455 in BC. Email us at info@immigrationterminal.ca. Immigration Terminal, right consultants, right future. Last night, B-Town attended the Society Achievers Award ceremony and they had a wonderful time. From yesteryear actress like Jitendra to Karan Johar, the award night won the hearts of all. Celebrities who attended the glittering event are Ravina Tandon, Rohit Shetty, Jitendra, Tushar Kapoor, Zeenat Aman, Gulshan Grover, Karan Johar, Rekha, Rai Lakshmi, Divya Ghosla Kumar, Ramesh Sippy, Chef Sanjeev Kapoor and others. Karol Bagh Jewelers, Ganya de latest design le pehli choice. Sone ate hire de set, chudiyan ate kade, chain, jadau set, ate hor vi kai ganya te special discount. Sab to vaddi choice, behtareen service, ate sab to wajib rate le aao Karol Bagh Jewelers ate Roop Jewelers. Karol Bagh Jewelers, 1098 Peter Robertson Boulevard, Brampton. Roop Jewelers, 503 Ray Lawson Boulevard, Brampton.